નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે આહારના ઘટકો અને ભાગ નંબર છે મિત્રો આપણે 6. હવે મિત્રો, આપણે ભાગ 5ની અંદર વિટામિન વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કેવા કેવા પ્રકારના વિટામિનો હોય છે અને એ વિટામિનો આપણા શરીરની અંદર શું ઉપયોગી હોય છે અને એ વિટામિનો આપણને ક્યાંથી મળતા હોય છે, એટલે કે વિટામિનના સ્ત્રોતો ક્યાં છે અને તેનું આપણા શરીરની અંદર મહત્વ શું છે એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે મિત્રો, ભાગ 6ની અંદર આપણે ખનિજ ક્ષારો વિશે ચર્ચા કરવાની છે, એટલે કે ખનિજ તત્વો વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ મિત્રો કે ક્યા ક્યા ખનિજ તત્વો છે અને તે આપણને શું ઉપયોગી હોય છે. તો ખનિજ ક્ષારના સ્ત્રોત અને તેનું મહત્વ. ખનિજ ક્ષારના સ્ત્રોત અને તેનું મહત્વ. ખનિજ ક્ષારના સ્ત્રોત એટલે કે ખનિજ ક્ષાર ક્યાંથી મળી આવે છે અને તેનું શું મહત્વ હોય છે. તો અગાઉ આપણે જોયું એ મિત્રો કે વિટામિન એ ક્યાંથી મળી આવે છે અને વિટામિન આપણા શરીરના શું મહત્વ હોય છે. હવે એવી રીતે આપણે આ ખનિજ ક્ષારો વિશે જોઈશું. તો સૌ પ્રથમ પહેલા આપણે જોઈ લઈએ કે કેવા કેવા પ્રકારના ખનિજ ક્ષારો હોય છે. મિત્રો, કેવા કેવા પ્રકારના ખનિજ ક્ષારો હોય છે એના વિશે આપણે થોડું જાણી લઈએ. તો જોઈએ મિત્રો કે આયર્ન, આયોડિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સલ્ફર. કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સલ્ફર. તો આ બધા જ પદાર્થોને ખનિજ ક્ષાર અથવા તો ખનિજ તત્વો કહેવામાં આવે છે. આ બધા જે પદાર્થો છે મિત્રો, કે આયર્ન છે, આયોડિન છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, તો આ બધા જ પદાર્થોને ખનિજ તત્વો કહેવામાં આવે છે, ખનિજ ક્ષાર કહેવામાં આવે છે. હવે એ ક્યાંથી મળી આવે છે, એના સ્ત્રોતો ક્યાં છે એના વિશે જોઈએ. તો કે એના સ્ત્રોતો બટાટા, રીંગણ, ઈંડા જેવા લીલા પાંદડા વાળા શાકભાજી. તો જોઈએ મિત્રો આપણે એના સ્ત્રોતો. બટાટા, રીંગણ, ઈંડો જેવા લીલા પાંદડા વાળા શાકભાજી. ત્યારબાદ બીજા શેમાંથી મળે, તો કે દૂધ છે, દૂધની બનાવટો છે, ધાન્યો છે, કઠોળ છે, બરોબર. તો લખીએ કે દૂધ, દૂધની બનાવટો, ધાન્યો, ત્યાર પછી કઠોળ, ગોળ. ત્યાર પછી મિત્રો શેમાંથી મળે, તો કે સૂકો મેવો છે, આવા પદાર્થોની અંદરથી મિત્રો આપણને આવા ખનિજ તત્વો એટલે કે ખનિજ ક્ષાર મળતા હોય છે. તો આ છે મિત્રો એના સ્ત્રોત. તો હવે જોઈએ એનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. તો કે ખનિજ તત્વોનું, ખનિજ ક્ષારોનું આપણા શરીરની અંદર શું મહત્વ છે. તો જોઈએ
તે ખનિજ ચારો છે એ આપણા શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શેના માટે મિત્રો? એનું મહત્વ કે શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીરનો યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે આ ખનિજ ક્ષારોનું મહત્વ હોય છે. તો મિત્રો, આપણે જોયું કે ક્યાં ક્યાં ખનિજ ક્ષારો છે અને એ ક્યાંથી મળી આવે છે અને તેનું શું મહત્વ હોય છે. હવે મિત્રો, આપણે જોઈશું કે જેમ આપણે વિટામિનની અંદર જોઈ ગયા હતા કે અલગ અલગ વિટામિન છે એ ક્યાં ક્યાં પદાર્થોમાંથી બને છે અથવા તો મળે છે અને તેનું શું મહત્વ હોય છે, તો એવી જ રીતે આપણે આ ખનિજ ક્ષારો વિશે, એટલે કે ખનિજ તત્વો વિશે અભ્યાસ કરીશું કે કયું ખનિજ તત્વ કયા પદાર્થમાંથી મળે છે અને કયા ખનિજ તત્વોનું કેટલું આપણા શરીરની અંદર મહત્વ હોય છે. તો આપણે એક એક ખનિજ તત્વ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ મિત્રો, આપણે ખનિજ તત્વો વિશે. કે વિવિધ ખનિજ ક્ષારોના સ્ત્રોત અને તેનું મહત્વ. તો સૌ પ્રથમ જોશું મિત્રો આપણે કે કેલ્શિયમ વિશે, જે ખનિજ તત્વ છે મિત્રો કેલ્શિયમ. કેલ્શિયમ વિશે આપણે અભ્યાસ કરીશું કે કેલ્શિયમ આપણને ક્યાંથી મળે છે અને તેનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. જોઈએ મિત્રો કેલ્શિયમ. તો સૌ પ્રથમ જોઈએ એના સ્ત્રોત વિશે કે એ આપણને ક્યાંથી મળતો હોય છે. તો જોઈએ મિત્રો કે દૂધ, દહીં, છાશ, લીલા પાંદડા વાળા શાકભાજી, ધાન્યો, કઠોળ, ઈંડા વગેરે જેવા પદાર્થોમાંથી. દૂધ, દહીં, છાશ, લીલા પાંદડા વાળા શાકભાજી, ઈંડા વગેરે માંથી મળે છે. તો આ થયા મિત્રો એના સ્ત્રોત, એટલે કે આવા પદાર્થોમાંથી આપણને કેલ્શિયમ ખનિજ તત્વ મળતું હોય છે. તો હવે જોઈએ મિત્રો કે કેલ્શિયમનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. તો જોઈએ મિત્રો આપણે એનું મહત્વ. કે કેલ્શિયમ છે એ હાડકા તથા દાંતના બંધારણ માટે ઉપયોગી છે. કેલ્શિયમ જે ખનિજ તત્વ છે મિત્રો એ આપણા શરીરના હાડકા તથા દાંત છે એ બંનેના બંધારણ માટે જરૂરી છે. હાડકા અને દાંતના બંધારણ માટે જરૂરી છે. ત્યાર પછી જોઈએ મિત્રો કે હૃદયના ધબકારાના નિયમન માટે જરૂરી છે. એટલે કે આપણું હૃદય જે ધબકે છે મિત્રો એ ધબકારાના નિયમન માટે જરૂરી છે. તે હૃદયના ધબકારાના નિયમન માટે જરૂરી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે રુધિર જામી જવાની ક્રિયા માટે જરૂરી છે. રુધિર જામી જવાની ક્રિયા માટે જરૂરી છે.
આપણને કોઈ શરીરના ભાગ ઉપર લાગ્યું હોય અને ત્યાંથી રુધિર ઘણી વખત નીકળે છે અને થોડા સમય બાદ એ જગ્યાએ રુધિર જામી જતું હોય છે. તો જે રુધિર જામી જવાની જે ક્રિયા થાય છે મિત્રો, એ ક્રિયાની અંદર આ કેલ્શિયમનો મહત્વનો ભાગ હોય છે. હવે તેનાથી આપણે આગળ જોઈએ મિત્રો કે બીજા ખનિજ તત્વો વિશે. તો છે મિત્રો બીજું ખનિજ તત્વ આયર્ન. આયર્ન વિશે જોઈએ. આયર્ન નો સ્ત્રોત કયો, એટલે કે તે ક્યાંથી મળે છે એના વિશે અભ્યાસ કરીએ. તો કે આયર્ન ના સ્ત્રોત છે લીલા પાંદડા વાળા શાકભાજી, ગોળ, સૂકો મેવો, માંસ, ઈંડા, લીલા શાકભાજી, ગોળ, સૂકો મેવો, ઈંડા. ત્યાર પછી બીજા કયા પદાર્થો માંથી મળે, તો કે મગફળી, સફરજન, કઠોળ, મગફળી, સફરજન, કઠોળ વગેરે. તો આવા પદાર્થોમાંથી મિત્રો આપણને આયર્ન મળતો હોય છે. આ થયા મિત્રો એના સ્ત્રોત. તો હવે આપણે એનું મહત્વ જોઈએ કે આપણા શરીરની અંદર આયર્નનું શું મહત્વ હોય છે. તો મિત્રો આયર્ન જે છે એ આપણા શરીરની અંદર હિમોગ્લોબિનના બંધારણ માટે જરૂરી હોય છે. શેના માટે મિત્રો, તો કે હિમોગ્લોબિનના બંધારણ માટે જરૂરી છે. તો આ મિત્રો આપણે બે ખનિજ તત્વો વિશે વાત કરી. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ આયોડિન વિશે. એના વિશે મિત્રો આયોડિન વિશે. આયોડિન એના સ્ત્રોત એટલે કે તે કયા પદાર્થોમાંથી મળે છે. તો આયોડિન છે મિત્રો એ મીઠું, માછલી, દરિયાઈ ખોરાક વગેરેમાંથી આપણને આયોડિન મળતું હોય છે. મીઠું, માછલી, દરિયાઈ ખોરાક વગેરે. તો આવા પદાર્થોની અંદરથી મિત્રો આપણને આયોડિન મળતું હોય છે. તો હવે જોઈએ મિત્રો આપણે કે આયોડિનનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. તો કે આયોડિન જે છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જે છે એ આપણા શરીરની અંદર થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી હોય છે. હવે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે ફોસ્ફરસ. ફોસ્ફરસના સ્ત્રોતો એટલે કે ક્યાંથી મળી આવે છે. તો કે ફોસ્ફરસ જે છે એ દૂધ, લીલા શાકભાજી, માછલી, તલ, સોયાબીન, દૂધ, લીલા શાકભાજી, માછલી, તલ, સોયાબીન, અખરોટ. ત્યાર પછી મિત્રો, તો કે અનાજ, કઠોળ વગેરે. અનાજ, કઠોળ
વગેરે. તો આવા આવા પદાર્થોની અંદરથી મિત્રો આપણને ફોસ્ફરસ પ્રાપ્ત થતો હોય છે. તો હવે જોઈએ મિત્રો આપણે કે ફોસ્ફરસનું મહત્વ, આપણા શરીરની અંદર ફોસ્ફરસનું શું મહત્વ હોય છે. તો દાંત અને હાડકાના બંધારણ માટે જે ફોસ્ફરસ છે એ ખૂબ જ જરૂરી હોય છે. તેનું મહત્વ કે દાંત અને હાડકાના બંધારણ માટે જરૂરી છે. દાંત અને હાડકાના બંધારણ માટે જરૂરી છે. તેના સિવાય તો કે શક્તિ વિનિમય માટે તેમજ એટીપીના બંધારણ માટે જરૂરી છે. શક્તિ વિનિમય માટે તેમજ એટીપી ના બંધારણ માટે જરૂરી છે. તો મિત્રો આપણે જોયું ફોસ્ફરસ ક્યાંથી પ્રાપ્ત થાય છે અને તેનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. હવે ત્યાર પછી જોઈએ મિત્રો કે સલ્ફર. શું મિત્રો? સલ્ફર. તો એના સ્ત્રોત વિશે આપણે માહિતી મેળવીએ કે તે કયા પદાર્થોમાંથી મળે છે. તો સલ્ફર છે એ મિત્રો લીલા શાકભાજી અને ડુંગળીમાંથી મળતો હોય છે. સલ્ફર આપણને લીલા શાકભાજી અને ડુંગળીમાંથી પ્રાપ્ત થાય છે, જે એના સ્ત્રોત છે. ત્યાર પછી જોઈએ મિત્રો કે એનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. તો કે શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે, એના માટે શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે. તો મિત્રો આપણે આ અલગ અલગ ખનિજચારોની આપણે ચર્ચા કરી કે કયું ખનિજચાર એટલે કે કયું ખનિજ તત્વો ક્યાંથી મળી આવે છે અને તેનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. હવે મિત્રો આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે આપણે જે રોજિંદા જીવનની અંદર જે ખાદ્ય પદાર્થો ખાતા હોઈએ છીએ એની અંદર પોષક દ્રવ્યો આવેલા હોય છે. તો ખાદ્ય પદાર્થોમાં મુખ્યત્વે એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. બરોબર ને મિત્રો? ખાદ્ય પદાર્થોની અંદર મુખ્યત્વે એકથી વધારે પોષક દ્રવ્યો આવેલા હોય છે. ચાલો જોઈએ. એકથી વધુ પોષક દ્રવ્યો આવેલા હોય છે. ખાદ્ય પદાર્થોની અંદર એકથી વધારે પોષક દ્રવ્યો આવેલા હોય છે, જેવા કે કાર્બોદિત. ખાદ્ય પદાર્થોમાં કેવા કેવા પોષક દ્રવ્યો હોય મિત્રો એ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર. હે મિત્રો, આવા પ્રકારના પોષક દ્રવ્યો આપણે ખાદ્ય પદાર્થની અંદર હોય છે, જે આપણે અગાઉ પણ કીધું છે કે આના સિવાય બીજા કયા પદાર્થો આપણા શરીરની અંદર હોય છે એટલે કે ખોરાકની અંદર હોય છે. તો આપણે કીધું હતું કે પાચક રેસા, પાણી. તો આ બધા પોષક દ્રવ્યો
એ ખાદ્ય પદાર્થોની અંદર હોય છે. તો ખાદ્ય પદાર્થોમાં એ એક અથવા એકથી વધારે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન આ રીતે એક અથવા તો એકથી વધારે પોષક દ્રવ્ય આવેલું હોય છે. હવે પરંતુ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. આ તો આપણે જોયું કોઈ પકવેલી વાનગી અથવા તો ખાદ્ય પદાર્થ. તો કોઈ કાચી સામગ્રી હોય પરંતુ કોઈ કાચી સામગ્રીમાં કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા, શું મિત્રો, એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતા વધારે હોય છે. કોઈ કાચી સામગ્રી હોય તો એ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્ય કરતા એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા એ બીજા પોષક દ્રવ્ય કરતા કેવી હશે મિત્રો? તો કે વધારે. ઉદાહરણ તરીકે લઈએ ચોખા. ઉદાહરણ તરીકે ચોખા. તો આ ચોખાની અંદર પોષક દ્રવ્યો તો એકથી વધારે હશે જ, બરોબર? જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન આ બધું પોષક દ્રવ્યો છે એ ચોખાની અંદર તો હશે જ. પણ સૌથી વધારે પ્રમાણની અંદર આપણે ચોખામાં કાર્બોદિત જોવા મળે છે. સૌથી વધારે પ્રમાણ કાર્બોદિતનું હોય છે. સમજાય ગયું મિત્રો? કે ઉદાહરણ તરીકે આપણે લીધું ચોખા. તો એ ચોખાની અંદર પોષક દ્રવ્યો તો છે જ, પણ એ પોષક દ્રવ્યોની અંદર સૌથી વધારે જો પ્રમાણ હોય તો એ કેનું હશે મિત્રો? તો કે કાર્બોદિતનું. એટલે કે ચોખાની અંદર આપણને સૌથી વધારે પ્રમાણમાં કાર્બોદિત જોવા મળે છે. તો એટલા માટે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. ચોખા કેવો ખોરાક છે? કાર્બોદિત સમૃદ્ધ. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ચોખા છે એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે ખાદ્ય પદાર્થની અંદર અલગ અલગ પોષક દ્રવ્યો આવેલા હોય છે. એ પોષક દ્રવ્યો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે અને એ પોષક દ્રવ્યોનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે? તો મિત્રો, આપણે સૌ પ્રથમ જોઈ ગયા કે કાર્બોદિત વિશે. કાર્બોદિત ક્યાંથી પ્રાપ્ત થાય છે અને તેનું શું મહત્વ હોય છે. ત્યાર પછી આપણે પ્રોટીન વિશે પણ અભ્યાસ કરીએ કે પ્રોટીન ક્યાંથી પ્રાપ્ત થાય છે અને તેનું શું મહત્વ હોય છે. ત્યાર પછી આપણે ચરબી વિશે પણ અભ્યાસ કરીએ કે તે ક્યાંથી પ્રાપ્ત થાય છે અને ક્યાંથી તેનું કેટલું મહત્વ હોય છે. ત્યાર પછી વિટામિન ક્યાંથી પ્રાપ્ત થાય અને તેનું શું મહત્વ હોય છે. અને આ ભાગ 6 ની અંદર મિત્રો આપણે ખનિજ ક્ષાર વિશે અભ્યાસ કર્યો કે તે જે ક્યાંથી પ્રાપ્ત થાય અને તેનું શું મહત્વ હોય છે. તો હવે મિત્રો આપણે પાચક રેસા અને પાણી વિશે અભ્યાસ કરી લઈએ. તો ચાલો જોઈએ મિત્રો. કે આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. હવે જેમ આપણે આ પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે એવી જ રીતે આપણા શરીરને પાચક રેસા અને પાણીની પણ આવશ્યકતા હોય છે. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખવામાં આવે છે. આ જે પાચક રેસા છે એને વૃક્ષાંશ પણ કહેવામાં આવે છે. પાચક રેસાને વૃક્ષાંશ પણ કહેવામાં આવે છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. આ પાચક રેસા આપણે ક્યાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.
હવે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો એટલે કે પાચક રેસાના મુખ્ય સ્ત્રોતો તો કે અનાજ, દાળ, બટાટા, તાજા ફળો તથા શાકભાજી છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો એક આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો પણ જોઈએ. ભેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હવે પાચક રેસાનું કાર્ય શું, એટલે કે એનું આપણા શરીરની અંદર શું મહત્વ છે? તો કે જે આ પાચક રેસા છે, કે પાચક રેસા આપણા શરીરની અંદર જે અપાચિત ખોરાક હોય તો એ અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે. હવે આગળ જોઈએ મિત્રો કે પાણી. તો પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. આ પાણી છે એ આપણા શરીરમાં શું ઉપયોગી છે? તો કે આપણે જે ખોરાક ખાધો છે એ ખોરાકની અંદર જે પોષક દ્રવ્યો રહેલા છે તો એ પોષક દ્રવ્યોનું શોષણ કરવા માટે આ પાણી આપણા શરીરને ખૂબ જ જરૂરી હોય છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર છે તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તો સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થતું હોય છે, તો જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ, જેમ કે પાણી, દૂધ, ચા વગેરે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. તો એના માટે મિત્રો તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 14 ઉપર પ્રવૃત્તિ નંબર 3 આપેલી છે કે જો હોય મિત્રો કે એક ટામેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડામાં કાપી નાખો. હવે શું કરવાનું મિત્રો? કે ટામેટું અથવા તો લીંબુ કે જેને તમારે નાના નાના ટુકડામાં કાપવાનું છે, હવે આવું કરતી વખતે તમારા હાથ ભીના થતા હોય છે. તો જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવામાં અથવા તો છોલવામાં અથવા તો પીસવામાં આવે છે ત્યારે ધ્યાનપૂર્વક તમે તેનું નિરીક્ષણ કરો તો શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ આવ્યો છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી? તો આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે, કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થતી હોય છે. તો આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી આપણે નાખતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો આપણા શરીરની અંદર પાણી પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો આ ભાગ 6 ની અંદર આપણે જોયું ખનિજ ક્ષાર હોય છે, જે તમારે આ બધું જ બોર્ડ વર્ક આપણે હોમવર્કની અંદર ફરજિયાત લખવાનું રહેશે. હવે મિત્રો ભાગ 7 ની અંદર આપણે સમતોલ આહાર અને ત્રુટિજન્ય રોગો વિશે અભ્યાસ કરીશું. અત્યારે બસ આટલું. નમસ્કાર.